જીટીયુએ 8 કોલેજોમાં એડમિશન ન ફાળવવા માટે પ્રવેશ કમિટીને ભલામણ કરી છે. અગાઉ જીટીયુ દ્વારા 452 કોલેજોમાં ઇન્સ્પેક્શન કરાયું હતું, જેમાં 190 કોલેજોમાં વિવિધ ક્ષતિઓ સામે આવી હતી. કેટલીક કોલેજોમાં સ્ટાફની અછત હતી તો કેટલીક કોલેજો પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો, જ્યારે કેટલીક કોલેજોમાં લેબોરેટરીની સુવિધાઓ ન હતી. આ તમામ કોલેજોને નોટિસ ફટકારી ક્ષતિઓ દૂર કરવા આદેશ કરાયો હતો. જો કે નોટિસ બાદ 190માંથી 182 કોલેજોએ પોતાની ક્ષતિઓ દૂર કરતા તેમને જીટીયુનું એફિલેશન આપવામાં આવ્યું છે, જ્યારે 8 કોલેજોમાં હજી પણ ક્ષતિઓ પૂરતી ન થતાં કમિટીએ 8 કોલેજોને જીટીયુનું એફિલેશન આપવાનો ઇન્કાર કર્યો છે. 8 કોલેજોમાં અપૂરતો સ્ટાફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, લેબોરેટરીની સુવિધાનો અભાવ, ત્યારે જીટીયુએ આ કોલેજોમાં હાલ પૂરતો પ્રવેશ ન ફાળવવા માટે એડમિશન કમિટીને ભલામણ કરી છે તથા કોલેજોને નોટિસ ફટકારી તાકીદે ક્ષતિઓ દૂર કરવા જણાવ્યું છે. જો કોલેજો દ્વારા તાત્કાલિક ક્ષતિઓ દૂર કરવામાં નહીં આવે તો નો એડમિશન ઝોન પણ મૂકવામાં આવશે. હાલમાં અત્યારે જે છે કે 8 કોલેજો એવી છે કે જે કોલેજોની અંદર કમિટી જ્યારે પ્રથમ દ્રષ્ટિએ વિઝિટમાં ગઈ ત્યાં એમને થોડીક કંઈક ઉણપ દેખાયેલ છે. તો હવે 8 કોલેજોમાં અત્યારે આપણે એડમિશન હોલ્ડ પર રાખેલા છે. આપણે એમાં નો એડમિશન ઝોન તો નહીં કહીએ, કારણ કે કોલેજોને અત્યારે આપણે લેટર પાઠવેલો છે. આ જે કંઈ કમીઓ છે, કમીઓ બાબતે એમનો આપણે રિપ્લાય કોલેજો દ્વારા મંગાવવામાં આવે છે.